નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સૌ કોઈ મિત્રો માટે વહેલી સવારે ફરી એકવાર, કેમ કે ઘણા મિત્રોને આ ભરતી વિશે ભૂલાઈ ગયું હશે, યાદ નહીં હોય, તેથી રિમાઇન્ડ કરવા માટે ફરીથી દોસ્તો આ વિડીયો બનાવી રહ્યો છું. લગભગ 12,000થી પણ વધારે જગ્યાઓ પર ગુજરાત પોલીસ ખાતામાં એલઆરડી કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી આવનાર છે. ફોર્મ ક્યારથી ક્યાં સુધી ભરી શકાતી, કેટલી જગ્યાઓ, પગાર ધોરણ વગેરે શોર્ટમાં તમને ઇન્ફોર્મેશન આપવાનો પ્રયાસ કરવાનો છું. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી થોડા સમય પહેલાં એક અપડેટ આવી હતી. દોસ્તો, આ અપડેટ પ્રમાણે ગુજરાત પોલીસ દળની અંદર વર્ગ 3 સવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત છે. GPRB/2023-24/1 અન્વયે આ સૂચનાઓ છે. દોસ્તો, આ નોટિફિકેશન પ્રમાણે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરી શકાશે. વાત કરીએ આગળ દોસ્તો જગ્યાઓની, ટોટલ 12,472 જગ્યાઓ પર ભરતી થનાર છે, જેની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન અનામત કેટેગરી, આર્થિક રીતે નબળા વર્ગ EWS કેટેગરી, અનુસૂચિત જાતિ જનજાતિની કેટેગરી, SCVC કેટેગરી જેમાં પુરુષ અને મહિલાઓ કેન્ડિડેટ છે, આ તમામનું અહીંયા સ્પ્લિટ કરેલું છે. જગ્યા ડિટેલમાં સમજી લેજો પછીથી. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પણ અહીંયા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF એમ થઈને દોસ્તો ડિટેલમાં લગભગ 12,472 જગ્યાઓ પર ભરતી થનાર છે. આ જે ભરતીઓ થનાર છે દોસ્તો, તેની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેમાં લઘુત્તમ 21, મહત્તમ 35 સ્વયંમર્યાદા છે. આ ઉપરાંત ગ્રેજ્યુએશન એટલીસ્ટ હોવું ખૂબ જ જરૂરી છે. લોકરક્ષક કેડર માટે ધોરણ 12 પાસ, હાયર સેકન્ડરી લેવલનું અભ્યાસક્રમ જોઈશે. લઘુત્તમ 18, મહત્તમ 33 વર્ષની એજ રહેશે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સીઓ છે. તો આ છે દોસ્તો શોર્ટમાં ઇન્ફોર્મેશન. વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરજો. 4 એપ્રિલથી ફોર્મ શરૂ થશે ત્યારે ફરી એકવાર ડિટેલમાં વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડીશ. જસ્ટ આ ઇન્ફોર્મેશન માટે છે. ગમ્યો હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઈક કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.